અમદાવાદમાં રાઈડ તૂટી પડવાની ઘટનાને પગલે હવે તંત્ર સજાગ થયું છે. ત્યારે જામનગરમાં પણ લોકમેળાઓ યોજાવા જઈ રહ્યા છે. આ લોકમેળાઓમાં કોઈ દુર્ઘટના ન ઘટે તેને લઈને સાવચેતીના પગલા રૂપે જિલ્લા કલેક્ટર દ્વારા મેળામાં રાખવામાં આવેલ રાઈડ્સનું ચેકિંગ કમિટીની 9 સભ્યોની ટીમ દ્વારા લોકમેળાની સમગ્ર રાઈડ્સનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રમાં યોજાઈ રહેલા મેળાઓમાં પણ તંત્ર દ્વારા પૂરતી સાવચેતી રાખવામાં આવી રહી છે. તેને ભાગરૂપે જામનગરમાં પણ જિલ્લા કલેક્ટર દ્વારા બનાવવામાં આવેલ રાઇડ્સ ચેકિંગ કમિટીના 9 સભ્યોની ટીમ રંગમતી નદીના પટમાં યોજાઈ રહેલા મેળામાં તપાસની અર્થે પહોંચ્યા હતા, જ્યાં પહોંચેલા અધિકારીએ જણાવ્યું હતું કે જેમના દ્વારા મંજૂરીઓ માંગવામાં આવી છે તેની સ્ફૂર્તિની કરીને જરૂરી ડોક્યુમેન્ટ માંગવામાં આવ્યા છે અને સ્થળ ઉપર તપાસ કરીને પણ ઘટતી કાર્યવાહી કરવા જરૂરી સૂચનાઓ કમિટીના સભ્યો દ્વારા આપવામાં આવ્યા બાદ રાઇડ્સ સંચાલકો ઘટતી કાર્યવાહી કરશે, જે બાદ તેઓને નિયમ મુજબ આપવાની થતી મંજૂરીઓ આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. કલેક્ટર શ્રી દ્વારા આજે શ્રાવણના મેળા છે એના માટે જે રાઇડ્સ લાગેલી છે એની ચકાસણી માટે એક ટીમ બનાવવામાં આવી છે, કમિટી બનાવવામાં આવી છે અને કમિટીને એની ચકાસણી માટેનું કામ સોંપવામાં આવેલું છે. એટલે કમિટી દ્વારા જે સંચાલક છે એમની પાસેથી જે અરજી મળી છે એની ચકાસણી કરી અમે ડોક્યુમેન્ટ વેરીફાઈ કર્યા અને જે કંઈ ઘટતા હતા એ એમની પાસેથી મંગાવી અને ત્યારબાદ અમે અત્યારે ચકાસણી કરી રહ્યા છીએ. ચકાસણી પૂરી થયાથી એમાં જે કંઈક ક્ષતિ કે એવું જણાશે તો અમે એમને જાણ કરશું અને એ કર્યા પછી પાછું એકવાર અમે ચેક કરીને પછી એનું પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવશે. આ રીતની કામગીરી કરવાની થાય છે અમારે. કેમેરામેન કેતન રાવલ સાથે જગદીશ ખેતિયા, લાઈવ ગુજરાત ન્યૂઝ, જામનગર.